કોઈકે એવી વાત કરી કે શીખો બધામાંથી, સાંભળો બધાને, પણ અનુસરો પોતાના સદગુરુને. બધાને અનુસરી શકાતું નથી, માટે કોઈ એક મોટા જે આપણને મનાણા હોય, જેમાં આપણને ભગવાન દેખાણા હોય, એને એકને અનુસરવું. બેને અનુસરાતું નથી. કેમ જે બેને અનુસરાનારાને ક્યારેક એવી મુશ્કેલી થાય છે, એક કહેશે આમ કરો ને બીજો કહેશે આમ કરો, ત્યારે આ માણસ અટવાય કે હવે આ બેયનું હું માનું છું, પણ હવે બેયના મત અલગ પડે છે તો કોનું માનવું? માટે જીવનમાં કોઈ એક મોટા પુરુષમાં ભગવાનને ધારવા અને એમાં રહેલા એ નારાયણને, પ્રગટ પરમાત્માને એકને જ અનુસરવું મર્દાનગીથી, હિંમતભેર ભગવાનને ભરોસે, ભગવાન ધારીને, ભગવાનને માનીને એક પરમાત્માને જ આ રીતે અનુસરવું. બાકી તમે બધાને સાંભળી શકો છો, બધાની કથા પ્રવચન સાંભળો, બધા પુસ્તકમાંથી જે સારું લાગે તે ગ્રહણ કરો, સાર સ્વીકારો, સત્શાસ્ત્ર બધા વાંચો, ગીતા, ભાગવત, રામાયણ, વચનામત, હરિલામત, ભક્તો, ચિંતામણી, સાગર, ગોપાલ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વગેરે વગેરે બધા બહુ ગ્રંથો છે. મોટા પુરુષો કેટલાય છે હાલ પૃથ્વી ઉપર, પણ જ્યારે અનુસરવાનું થાય ત્યારે તો કોઈ એકને અનુસરવું પડે છે. આ વાત આમ જ છે, બેને અનુસરવા જનારાને મુશ્કેલીઓ આવે છે, એ મેં અનુભવ્યું છે.